આજે મારો બર્થડે છે એટલે બધા પાર્ટી માંગશે. બધા ફોન કરીને પેલા હેપી બર્થડે કે પછી પાર્ટી માંગે. એમ કરતા છે ને ફોન જ તે સ્વિચ ઓફ કરી દો, પછી કોઈ માગે નહીં. કે ફોન સ્વિચ ઓફ કરો, વાત કરું ત્યાં ફોન આવી ગયો. આનો ફોન ઉપાડવો જ પડશે, નકર પાછો ઘરે આવશે. પડી લો. હલો, હા, હેપી બર્થડે નિરવ. થેન્ક યુ તો કીધું. હા, એટલે મેં એટલા માટે ફોન કર્યો હતો કે પાર્ટી ક્યારે આપે છે? શેની પાર્ટી? બર્થડેની. કોના? તારા. અહીંયા મારા જીવનનું એક વર્ષ ઘટી રહ્યું છે ને તારે પાર્ટી જોતી છે. મને ખબર પણ છે આ પાર્ટી શું કહેવાય. પાર્ટી એ પશ્ચિમી દેશોના ઉતરા કહેવાય, આ ભારત દેશની સંસ્કૃતિ નો કહેવાય. આ બધી પાર્ટીઓ કરવી હોય ને તો આ ભારત દેશમાં ન જન્મે, ફોરેનમાં જ જન્મે. ફોરેનમાં આપણા પપ્પા કેટલી મહેનત કરીને પૈસા કમાતા હોય અને તમારે એ પાર્ટી કરીને ઉડાડવા છે. અને આપણે એમ વિચારવાનું હોય કે એ પૈસાની બચત કઈ રીતે કરી શકાય, પણ નહીં, ભાઈને તો પાર્ટી કરીને પૈસા ઉડાડવા છે. તમારી જેવા બધા છે ને એટલે જ આ ભારત દેશ આગળ નથી આવતો. ભાઈ એક વાત કહું. હા બોલ. મારો જયારે બર્થડે હતો ત્યારે તને આ બધું યાદ નહોતું આવ્યું? મને કઈ નહીં, મારે પાર્ટી જોઈએ છે. આને ઇમોશનલી રીતે મનાવવો પડશે. હલો, પાર્ટી આપેશો ને? એટલે તને ખબર છે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે. એટલે અત્યારે જ કોલેજ ફી ભરીને આવ્યો છું. તું સાંભળીશ ને કે એમાઉન્ટ કેટલા હતા તો તું અત્યારે બેહોશ થઈ જઈશ. અરે, મિડલ ક્લાસ લોકો કઈ રીતે ફી ભરી શકે? એટલે હું કે એમ કહું છું તું ફાઈવ સ્ટારમાં પાર્ટી આવે. એક કામ કર, તાર ઘર પાસે ઓલી હોટલ છે ને ત્યાં તું આવ્યો, આપણે પાઉંભાજી ખાવી. એટલે તને ખબર છે મારા ઘરની સ્થિતિ કેવી છે. એટલે 60 રૂપિયામાં હું પેન્શન? પેન્શન? ઘરમાં કોઈનું પેન્શન નથી આવતું. પપ્પા એક જ કમાય છે, એ બધો પગાર પણ ઘર ખર્ચામાં વયો જાય છે. અરે, મિડલ ક્લાસ ફેમિલીમાં બધું પછી શું વધે? દાબેલી. એટલે તને ખબર છે મારા ઘરની પરિસ્થિતિ કેવી છે. 10 રૂપિયા યાર, 10 રૂપિયા ભેગા કરીને હું મારી ફી ભરું છું. એની? મારી? એની? મારી? અરે કઈ ફી એમ? જીપીએસસી ના ટ્યુશનની? આ તો કઈ નથી. હું મારી બધી પરિસ્થિતિ તને હસતા હસતા કહીશ ને તો પણ તું રડવા લાગીશ. બ્રો, ખબર નથી આટલો બધો તું કરકસર કરે છો. ચાલશે નો આપતો પાર્ટી. હાય, આને તો મસ્ત રીતે મનાવી દીધો. પણ હવે કોઈ બીજાનો ફોન આવે ને એની પેલા ફોન સ્વિચ ઓફ કરી દો. હવે આને કઈ રીતે મનાવીશ?